મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 14 જૂન શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટર પર હુમલાનો બનાવ બન્યો છે. આ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 17 જૂને દેશવ્યાપી હડતાલ જાહેર કરી છે. એટલે કે 17 જૂને સમગ્ર દેશના ડૉક્ટરો હડતાલ કરશે. હડતાલ દરમિયાન ઇમરજન્સી સારવારની સેવા ચાલુ રહેશે. આજે IIM જામનગર દ્વારા પણ આ મુદ્દે કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. ઉલ્લેખનીય છે કે બંગાળમાં મમતા સરકાર અને ડૉક્ટરો આમને સામને આવી ગયા છે. સમગ્ર મુદ્દો બંગાળ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે મામલો થાળે પાડવા બંગાળ સરકારને આદેશ આપ્યો છે. ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થયું છે. સ્થિતિ સામાન્ય થતાં રાજ્યના બંદરો પરથી 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવાયું છે. દ્વારકા, ઓખા, સલાયા, વાડીનાર અને રોજી બંદર સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે, પરંતુ વાયુને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના 114 તાલુકામાંથી હળવાથી લઈ ભારે વરસાદ થયો હતો. ગીર સોમનાથ પંથકમાં 1-8 ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી અને ભાવનગર પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વાયુ વાવાઝોડાને કારણે રાજ્યમાં 3.25 લાખ લોકોનું સ્થળાંતર થયું હતું. સરકારે સ્થળાંતર કરેલા લોકો માટે કેશ ડોલની ઘોષણા કરી છે. સરકાર સ્થળાંતર કરનાર પ્રત્યેક વ્યક્તિને ₹60 તેમજ બાળકોને ₹45 ચૂકવશે. વાયુ વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થઈ ગયું છે. વાયુને કારણે બુધવારે જામનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો. તોફાની પવનને કારણે વીજ થાંભલાઓ પડવાની ઘટનાઓ બની હતી. જામનગર જિલ્લામાં 558 ફીડર બંધ થયા હતા, જેમાંથી 407 ફરી કાર્યરત થયા છે. જિલ્લાના 542 ગામમાં વીજળી ગુલ થઈ હતી, જે પૈકી 508 ગામમાં ફરી વીજ પુરવઠો ચાલુ થઈ ગયો છે. વાયુને કારણે જામનગર PGVCLને કુલ 17,48,000નું નુકસાન થયું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.